चैप्टर नंबर 4 पॉलीफेज सर्किट। हवे आपणी पासे बे सिस्टम छे, थ्री फेज सिस्टम अने सिंगल फेज सिस्टम। थ्री फेज सिस्टम नी अंदर त्रण वायर आवे, आर वाय बी, अने जो थ्री फेज फोर वायर सिस्टम होय तो चौथो वायर होय आर वाय बी एन, एन एटले न्यूट्रल। सिंगल फेज सिस्टम नी अंदर शुं होय छे, कोई पण तमे त्रण वायर माथी आर वाय बी माथी कोई पण एक फेज लो अने कोई पण एक आपणो न्यूट्रल लईए तो एने कहेवाय सिंगल फेज सिस्टम, बराबर। हवे तमारी पासे धारो के एक ट्रांसफॉर्मर छे सिंगल फेज, मारे थ्री फेज ट्रांसफॉर्मर नी जरूर होय तो हूँ शुं करी शकुं छुं, त्रण सिंगल फेज ट्रांसफॉर्मर वापरी शकुं छुं। त्रण सिंगल फेज ट्रांसफॉर्मर वापरी शकाय छे, तो पछी आपणे एक थ्री फेज लेवू सस्तुं पड़े के त्रण सिंगल फेज ट्रांसफॉर्मर लईए तो सस्ता पड़े, तेनी आपणे सरखामणी करवानी छे। तो थ्री फेज पद्धतिना सिंगल फेज पद्धति परना फायदाओ, स्वाभाविक रीते थ्री फेज पद्धति सारी छे, केवी रीते जोईए। पहेलुं, थ्री फेज साधनोनी कार्यदक्षता सिंगल फेज साधनो करता वधारे होय छे। बीजू, थ्री फेज साधनोमां जेटलू तांबू वपराय छे, एटले के कॉपर वपराय छे, એ ત્રણ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર કરતાં ઓછું વપરાય છે। જરૂરી નથી કે ટ્રાન્સફોર્મર શબ્દ જ વાપરવો, તમે સાધનનો શબ્દ વાપરી શકો છો। ત્રીજું, થ્રી ફેઝ મશીનનું કદ ત્રણ સિંગલ ફેઝ મશીનના કદ કરતાં ઓછું હોય છે, એટલે કે ઓછી જગ્યા રોકે છે। ચોથું, થ્રી ફેઝ અને થ્રી ફેઝ મશીનની કિંમત તેટલી જ કેપેસિટીના ત્રણ સિંગલ ફેઝ મશીન કરતાં ઓછી હોય છે, એટલે કે એક થ્રી ફેઝ મશીન થોડુંક સસ્તું પડે તમને। ત્રીજું, થ્રી ફેઝ પદ્ધતિની અંદર તમે રોટેટિંગ પદ્ધતિ એટલે કે રોટેટિંગ ચુંબકીય ક્ષેત્ર પણ તમે મેળવી શકો છો, જ્યારે સિંગલ ફેઝમાં આ વસ્તુ શક્ય નથી। અને છેલ્લું, થ્રી ફેઝ સિસ્ટમની અંદર તમે વધારે પાવર ટ્રાન્સમિટ કરી શકો છો સિંગલ ફેઝ પદ્ધતિ કરતાં। છ ફાયદા છે, પહેલું કાર્યદક્ષતા, બીજું તાંબાનું વજન, ત્રીજું કદ, ચોથી કિંમત, પાંચમું રોટેટિંગ ચુંબકીય ક્ષેત્ર, અને છઠ્ઠું વધારે પાવર ટ્રાન્સમિશન। હવે નેક્સ્ટ ક્વેશ્ચન, થ્રી ફેઝ વોલ્ટેજનું જનરેશન કેવી રીતે થાય છે? હવે એમાં ખરેખરમાં શું થતું હોય છે, ત્રણ કોઇલ લેતા હોય છે અને ત્રણેય કોઇલને એક સાથે એનો એક છેડો જોઈન્ટ કરી દે, જેને મધ્ય બિંદુ બનતું હોય છે તેને આપણે ન્યુટ્રલ પોઈન્ટ કહીએ છીએ। આવી રીતે થ્રી ફેઝ વોલ્ટેજનું જનરેશન થતું હોય છે। જ્યારે એ ત્રણ કોઇલના એ લોકોએ હવે નામ આપી દીધા એ બી સી, હવે મારે એને એ બી સી નામ નથી આપવું, મારે એને નામ આપવું છે આર વાય અને બી, બરાબર। હવે જ્યારે તમારું વચ્ચેનું રોટર હોય છે, એ રોટર જ્યારે એ કોઇલની તરફ આવતું હોય છે ને, તો એ ફેઝ હાઈથી લો સુધી, એટલે કે મીન્સ કે હાઈ પોઈન્ટ પર આવતો હોય છે, એટલે કે આપણે જનરલી જે થ્રી ફેઝના વેવફોર્મ દોરીએ છીએ એમાં એક ફેઝ આર દોરતા હોય છે, જે આખી સાઇન વેવ હોય છે। વાય ફેઝ ઉપરથી સ્ટાર્ટ કરતા હોઈએ છીએ અને બી ફેઝ નીચેથી સ્ટાર્ટ કરતા હોઈએ છીએ। આમ એક જ સમયે ત્રણે ત્રણ ફેઝનો સરવાળો 120 ડિગ્રી ફેઝ એંગલના ડિફરન્સ પર રહેતો હોય છે, બરાબર। હવે આ પ્રશ્ન માટે તમારે અંદર બુકમાં જ જોવું પડશે, કારણ કે પ્રશ્ન થિયરેટિકલ નથી, થોડોક વેક્ટર ડાયાગ્રામ્સ અને બધું આવતું હોય છે એટલે, ઓકે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ત્રણ ફેઝ વોલ્ટેજનો સરવાળો, સ્વાભાવિક રીતે ત્રણે ત્રણ ફેઝ વોલ્ટેજનો સરવાળો કરીશું તો જવાબ તમારો 0 જ આવશે, વેક્ટર સમ 0 કહેવાય એને, બરાબર। હવે એટલે કે રિઝલ્ટન્ટ વોલ્ટેજ ER ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ફેઝ EA, સેકન્ડ ફેઝ EB, થર્ડ ફેઝ CE, એટલે કે ત્રણે ત્રણનો સરવાળો કરીએ તો જવાબ તમારો E, એટલે કે 0 જ આવશે। ER ઇઝ ઇક્વલ ટુ EA પ્લસ EB પ્લસ EC ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ 0। હવે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ફેઝ સિક્વન્સ એટલે શું? હમણાં જ મેં તમને ત્રણ નામ દીધા આર વાય બી અથવા ABC, બરાબર। આ ત્રણે ત્રણને તમે ફેઝમાં છે એમ કહેવાય, ફેઝ સિક્વન્સ એની થઈ કહેવાય આર વાય બી અથવા ABC। જો હું ABC મશીન સાથે જોડતો હોઉં અને મશીન ક્લોકવાઇઝ દિશામાં ફરે તો એ ABC સિક્વન્સ ક્લોકવાઇઝ માટે થઈ ગઈ, પરંતુ આ ત્રણ સિક્વન્સમાંથી કોઈ પણ હું બે સિક્વન્સને ઇન્ટરચેન્જ કરું એટલે કે ACB કરું તો મશીન એન્ટી ક્લોકવાઇઝમાં ફરવા લાગશે, એટલે કે એન્ટી ક્લોકવાઇઝમાં ફરે તો ફેઝ સિક્વન્સ ચેન્જ થઈ કહેવાય। આ વસ્તુ ટ્રાન્સફોર્મર અને ઓલ્ટરનેટરના ઓપરેશન માટે તથા થ્રી ફેઝ મોટરની દિશા બદલવા માટે ખૂબ જ અગત્યની હોય છે। જો તમે ફેઝ સિક્વન્સ ચેક કર્યા વગર ડાયરેક્ટ જ મોટરને સપ્લાય સાથે કનેક્ટ કરી નાખો તો મોટર ક્લોકવાઇઝ દિશામાં કે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરવાનું સ્ટાર્ટ થઈ જશે, એટલે પહેલાં એની ફેઝ સિક્વન્સ ચેક કરો, ત્યારબાદ જ તેને સપ્લાય સાથે કનેક્ટ કરો। જો કોઈ મોટરની અંદર ફેઝને ચેન્જ કરવો છે અથવા મોટરની દિશા બદલવાની તમારે ચેન્જ કરવી છે તો કોઈ પણ બે વાયરને ઇન્ટરચેન્જ કરશો એટલે મોટર દિશા બદલી દેશે, ઓકે। હવે ફેઝ સિક્વન્સ અને ફેઝ ડિફરન્સ વચ્ચે શું બંને વચ્ચે તફાવત છે?
ફેઝ ડિફરન્સ એ બે વેવફોર્મ વચ્ચેના ડિગ્રીનો તફાવત દર્શાવે છે, જ્યારે ફેઝ સિક્વન્સ એ ત્રણ વાયરો વચ્ચેના ક્રમનો તફાવત દર્શાવે છે. એટલે કે આર વાય બી, બી વાય આર એ ફેઝ સિક્વન્સ થઈ કહેવાય. જ્યારે વોલ્ટેજ અને કરંટ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને છે એવું ફેઝ ડિફરન્સ થયો કહેવાય. હવે કરંટ અને વોલ્ટેજ વચ્ચેના સંબંધો બુકમાંથી તમારે કરવું પડશે, એમાં પણ વેક્ટર ડાયાગ્રામ અને બીજું બધું આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોલ્ટેજ સ્ટાર અને ડેલ્ટા કનેક્શનમાં જોડાણ, એ પણ ક્વેશ્ચન બુકમાં જોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સિક્સ ફેઝ સપ્લાય. થ્રી ફેઝ સપ્લાયની જગ્યાએ હવે ઘણી વખત સિક્સ ફેઝ સપ્લાયની પણ તમારે જરૂર પડતી હોય છે. સિક્સ ફેઝ સપ્લાય વચ્ચે ફેઝ ડિફરન્સ હોય છે 60નો. કેટલો? 60નો. જ્યારે થ્રી ફેઝ સપ્લાયમાં ત્રણ ફેઝ વચ્ચે ડિફરન્સ હશે 120 ડિગ્રીનો, એટલે કે 12 × 36, જ્યારે આની અંદર 6 × 6 = 36, એટલે કે 60 × 6 = 360 ડિગ્રી. પેલાની અંદર 120 × 3 = 360 ડિગ્રી થાય છે, બરાબર. હવે સિક્સ ફેઝ સપ્લાયનું ઉત્પાદન કેટલા રીતથી કરી શકાય છે? સિક્સ ફેઝ સપ્લાયનું ઉત્પાદન થ્રી ફેઝની માફક કરી શકાતું નથી, પરંતુ તેમાં ટ્રાન્સફોર્મરની મદદથી તમે સિક્સ ફેઝ સપ્લાય મેળવી શકો છો, બરાબર. જેની ત્રણેય સેકન્ડરીમાં બે આઇડેન્ટિકલ વાઇન્ડિંગ હોય, આઇડેન્ટિકલ એટલે સેમ ટુ સેમ હોવા જોઈએ, એને આઇડેન્ટિકલ કહેવાય. જે ત્રણેય સેકન્ડરીમાં બે આઇડેન્ટિકલ વાઇન્ડિંગ હોય એવા થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર અથવા તો ત્રણ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની તમારે જરૂર પડતી હોય છે. આ માટે ત્રણ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલું ડબલ ડેલ્ટા રીત, બીજું ડબલ સ્ટાર રીત અને ત્રીજું ડાયામેટ્રલ રીત. ડબલ ડેલ્ટા રીત, ડબલ સ્ટાર રીત અને ડાયામેટ્રલ રીત. પ્રથમ બે રીતની અંદર દરેકની સેકન્ડરીમાં બે આઇડેન્ટિકલ વાઇન્ડિંગવાળા ટ્રાન્સફોર્મરની જરૂર પડે છે. આ બંને રીતો ઓછી પ્રચલિત છે. જ્યારે ત્રીજી મેથડ એટલે કે ડાયામેટ્રલ રીતની અંદર સેકન્ડરી વાઇન્ડિંગમાં એક ટેપિંગ એટલે કે સેન્ટર ટેપિંગ હોય છે તેવા ટ્રાન્સફોર્મરની જરૂર પડતી હોય છે. ત્રણ ફેઝમાંથી સિક્સ ફેઝમાં રૂપાંતર કરવા માટેની ડાયામેટ્રલની રીત બુકમાં આપેલી છે. પ્રાઇમરીને ડેલ્ટામાં કનેક્શન કરવાનું, સેકન્ડરીની અંદરથી બે વાઇન્ડિંગમાંથી કનેક્શન લીધેલા છે. જેની સેકન્ડરીમાં સેન્ટર ટેપિંગ હોય એવા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવો પડે છે. પ્રાઇમરી વાઇન્ડિંગ ડેલ્ટામાં છે અને સેકન્ડરીના સેન્ટર ટેપિંગની સાથે જોડેલા છે, એટલે કે આપણને સિક્સ ફેઝ સપ્લાય મળી જાય છે. ઓકે, હવે સ્ટાર અને ડેલ્ટાના સૂત્ર અને એક દાખલો પૂછાય છે, એ પણ કરી નાખવાનો. અને વ્યાખ્યાની અંદર પાવર ફેક્ટરની વ્યાખ્યા, એપરન્ટ પાવર, રિએક્ટિવ પાવર, ઇમ્પીડન્સ, ફેઝ કરંટ, શક્તિ ગુણાંક એટલે કે પાવર ફેક્ટર, એ બધાની વ્યાખ્યા મળે કરી નાખવાની.